હવે આગળ વાત કરીએ તો માગરોળની માગરોળ જન અધિકાર મંચ દ્વારા વિદ્યાર્થીઓની 50% ફી માફી કરવાની માગણી સાથે પાઠવ્યું આવેદન પત્ર. જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ રામ દ્વારા તાલુકા મથકો પર ફી માફ કરવા બાબતે આવેદન પત્ર પાઠવવાનો કાર્યક્રમ રાખ્યો હતો, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળ તાલુકા પ્રમુખ રવિ નંદાણિયાની અધ્યક્ષતામાં આવેદન પત્ર મામલતદારને પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીને લઈ લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે, ત્યારે સરકાર દ્વારા ફક્ત 25% ફી માફીની જાહેરાત કરવામાં આવી છે તે યોગ્ય નથી, જેથી ગુજરાતભરમાં 50% ફી માફી કરવા અને બાકીની 50% રકમ વાલીઓની સવલત મુજબ હપ્તાથી ભરવાની માગણી સાથે જન અધિકાર મંચ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જીતુ પરમાર, ડેશ ટીવી, માંગરોળ. સમગ્ર દેશ આર્થિક સંક્રમણ અનુભવી રહ્યો છે, ત્યારે વાલીઓ માટે, મા બાપ માટે સૌથી મૂંઝવતો પ્રશ્ન હોય તો પોતાના બાળકની ફી. આજે જ્યારે કોરોનાને કારણે સ્કૂલો ચાલુ નથી, ત્યારે પણ અમુક ખાનગી સ્કૂલો વાલીઓ પાસે 100% ફી માગી રહી છે, ત્યારે અમારી જન અધિકાર મંચ દ્વારા એવી માગણી છે કે જ્યારે સ્કૂલ ચાલુ ન હોય, બાળક વિદ્યાર્થી સ્કૂલે ભણવા જતો ન હોય, ત્યારે માત્ર 50% ફી જ રાખવી જોઈએ, આવી અમારી માગણી છે. અને આજે રવિન્દ્રભાઈ રામ તથા જન અધિકાર મંચની ટીમ દ્વારા તાલુકે તાલુકે આવેદનપત્ર